નવાગામ તાલુકા શાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થીને પ્રકૃતિના ખોળે શિક્ષણ આપવામાં આવ્યું. પ્રકૃતિના ખોળે શિક્ષણ સાથે આનંદ, આજે વાત કરવાની છે કાલાવડ તાલુકાના નવાગામ તાલુકાની શિક્ષણની, કે જેમને ભગવાન શિવની સાક્ષીએ વિદ્યાર્થીઓને શિક્ષણ આપતા દ્રશ્યો નજરે ચડ્યા. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવાગામની પાદરે આવેલ ભૂમેશ્વર મહાદેવના મંદિરે તાલુકા શાળાના શિક્ષક દ્વારા ભગવાન શિવની સાક્ષી વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે. તમે એને શેરી શિક્ષણ કહો કે ફરિયા શિક્ષણ, પણ અહીં તો મંદિરના પટાંગણમાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપ્યું. હાલ દેશમાં કોરોનાના નામના રાક્ષસે લોકોને હેરાન પરેશાન કર્યા છે, ત્યારે સંક્રમણને અટકાવવા માટે શાળા બંધ રાખવાનો ઉપદેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ લાંબા સમય બાદ ધોરણ 6 થી ઉપર અભ્યાસ કરતા બાળકો માટે શાળા શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે બાકીના ધોરણના બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે છેલ્લા કેટલાય સમયથી અહીં 2 જગ્યાએ નિયમિત રીતે હાજર રહી બાળકો મંદિરમાં ભગવાન શિવની સાક્ષીએ બેસીને શિક્ષણ કાર્ય ચલાવાઈ રહી છે. ઓછા સમયમાં વધુ કામ થાય અને બાળકોનું વાંચન, લેખન અને ગણન મજબૂત બને તે માટે વિવિધ પ્રકારની ચિઠ્ઠીઓ કોમ્પ્યુટરની મદદથી બનાવી તેનો ઉપયોગ કરવામાં આવે છે, જેનું સુંદર પરિણામ પણ મળી રહ્યું છે. નિશ્ચિત સમયે બાળકો માટે ભાગે રાહ જોઈને બેઠા હોય છે ને મળીએ ત્યારે ઉપય પક્ષે ખૂબ આનંદ થાય છે. આ બાળકો આમ તો પ્રકૃતિ વચ્ચે જ મોટા થયા છે, છતાં તેમને શિક્ષક સાથે ફરવું ખૂબ ગમે છે. પ્રકૃતિ સાથે બાળકોના હૃદયમાં કાયમી છાપ મૂકવાનો એક નાનકડો પ્રયાસ કરવામાં આવે છે. આ પ્રયાસ શિક્ષણ માટે પણ ઉપકારક નીવડશે એમાં કોઈ શંકા નથી. હર્ષલ ખંદેડિયા, ZSTV, જામનગર.